કોઈ આજુબાજુનો કોઈ વ્યક્તિ સ્મોકિંગ કરી રહ્યો હતો, એ રૂમમાં રહેલા બધા બીજા બધા વ્યક્તિઓ છે એમના પર ધુમાડો જઈ શકે છે અને એમને કેન્સર ને બીજા રોગો ફેફસાના રોગો થવાની સંભાવના ઘણી વધી જાય છે. નમસ્કાર, ખબર છે .com પરથી રાજેશ શાહ. દર્શક મિત્રો, 31 મેના દિવસે વર્લ્ડ ટોબેકો ડે છે. આમ જમે જુઓ તો ટોબેકો પર એટલી બધી વાત થઈ ગઈ છે કે કદાચ તમને એમ થશે કે આમાં હવે નવું શું હોઈ શકે. પરંતુ આજે અમારી સાથે કેન્સરના રોગોના નિષ્ણાત છે ડૉક્ટર અંકિત પટેલ. એમની જેનનમાં સુરત એન્કોલોજિસ્ટ કરીને એમનું ક્લિનિક છે અને ભરત કેન્સર હોસ્પિટલમાં પણ તેઓ સેવા આપે છે અને 7 વર્ષથી તેમણે હજારો કેન્સરના દર્દીઓની સારવાર કરી છે. અમે તેમની સાથે વાત કરી અને એ જાણ્યું કે આની અંદર એવી કઈ બાબતો છે કે જે લોકોને માહિતી આપે તો લોકોને નવું લાગશે, તો એ બધી બાબતો આજે તમારી સાથે શેર કરીશું. તંબાકુ વિશે ઘણી વખત વાત થઈ છે, પરંતુ મોટો એક સવાલ એ ઊભો થાય છે કે આપણે ઘણી બધી વસ્તુઓ ખાતા હોઈએ છીએ, તો માત્ર તંબાકુથી જ કેન્સર શું કામ થાય છે? પર્ટિક્યુલરલી તંબાકુની અંદર એવા ઝેરી તત્વો રહેલા છે જેની સંખ્યા છે 4000થી વધારે. જ્યારે આપણે તંબાકુનો ઉપયોગ કરીએ છીએ છીકણી તરીકે, માવા તરીકે, ગુટકા તરીકે કે સ્મોકિંગ તરીકે, એ બધા ઝેરી તત્વો શરીરના મ્યુકોઝા કહેવાય એટલે શ્વૈષ્મ આવરણની કોન્ટેક્ટમાં આવે છે, જેના કારણે એ શ્વૈષ્મ આવરણને ડેમેજ થાય છે. એટલે કે આપણે મોઢામાં વાત કરીએ જે લાલ કલરનું ચામડી કહેવાય મોઢાની અંદરની, એને ડેમેજ થાય છે. ડેમેજ કારણે શું થાય કે બોડી એને રિપેરિંગનો પ્રયાસ કરે. હવે આપણે જો વ્યસન હોય તો એ ડેમેજ બહુ ફાસ્ટ થાય એટલે બોડી એને ફાસ્ટ રિપેરિંગનો પ્રયાસ કરે, જેના કારણે આપણને બધાને ખબર છે કે ઝડપથી કામ કરવા જઈએ એટલે ભૂલ થવાની શક્યતા ઘણી વધી જાય. એ જે રીડેવલપમેન્ટ પ્રોસેસની અંદર એક પણ કોષ જો ખરાબ બની જાય તો એ કોષ કેન્સરનું કારણ બનતું હોય છે. ઇન શોર્ટ, તંબાકુ આપણા શરીરને ઝડપથી નુકસાન પહોંચાડે છે, એ નુકસાન રિપેર કરવાની કોશિશ શરીર કરે છે અને કોશિશ કરવામાં ઝડપભેર કામ કરવામાં ભૂલ થાય, એના લીધે કેન્સરના કોષો ઉદ્ભવ પામે છે. ડૉક્ટર, આપણે ગુટકા કે તમાકુ ખાવાથી કેન્સર થાય એ તમે કહ્યું, પણ ઘણા બધા લોકો મુખવાસ તરીકે ઘણી બધી વસ્તુઓ ખાતા હોય છે, લાઈક સોપારી ખાતા હોય, વરિયાળી ખાતા હોય કે એવા નાના નાના પેકેટમાં પણ બધું જે મળતું હોય છે, તો આ બધી વસ્તુઓ ખાવાથી પણ કેન્સરની શક્યતા રહે? આપણો સિદ્ધાંત એ જ છે કે તમે મોઢાની અંદર ઘસારો વધારે પહોંચાડશો. તંબાકુની અંદર બે પ્રોબ્લેમ છે, એક તો તંબાકુ પોતે ઇરિટેશન કરે અને બીજું એની અંદરથી બધા ઝેરી તત્વો બહાર નીકળે. સોપારીની અંદર ઇરિટેશનનો ભાગ વધારે એટલે સોપારી આપણે મોઢામાં મૂકી રાખીએ એટલે એ જગ્યાની ગાલનું આવરણ, લાલ આવરણ વધારે ડેમેજ થાય, એના કારણે પ્રોબ્લેમ વધારે થાય. એની અંદરથી અમુક ઝેરી તત્વો નીકળતા હોય છે પણ એની સંખ્યા તંબાકુ કરતાં ઓછી હોય છે, પણ ઇરિટેશન તો એ કરવાનું જ છે. સેમ વસ્તુ કે ઘણા લોકો લવિંગ મોઢામાં મૂકી રાખતા હોય કે વરિયાળીનો પણ ઘણા લોકો ઉપયોગ વધારે પડતો કરતા હોય કે મોઢામાં ભરી રાખતા હોય, તો એ આપણા જે આવરણ છે એને નુકસાન પહોંચાડે અને એના બીજું અલગ પદ્ધતિ દ્વારા એટલે આવરણને ડેમેજ વારે વારે થવાથી ના કે લોહીમાં એના ઝેરી તત્વો પડવાથી એમાં કેન્સર થઈ શકે છે. આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે પેસિવ સ્મોકિંગ કરવાથી પણ નુકસાન થાય છે અને હવે એવું સાંભળ્યું છે કે ટર્સરી સ્મોકિંગ થી પણ નુકસાન થવાની શક્યતા છે, તો આ ટર્સરી સ્મોકિંગ એટલે શું હોય? આપણે બધા જાણીએ છીએ કે પેસિવ સ્મોકિંગ એટલે કે કોઈ એક રૂમમાં વ્યક્તિ બેઠા હોય અને કોઈ આજુબાજુનો કોઈ વ્યક્તિ સ્મોકિંગ કરી રહ્યો હતો, એ રૂમમાં રહેલા બધા બીજા બધા વ્યક્તિઓ છે એમના પર ધુમાડો જઈ શકે છે અને એમને કેન્સર ને બીજા રોગો ફેફસાના રોગો થવાની સંભાવના ઘણી વધી જાય છે. હવે રિસર્ચ કરતા આપણને જાણવા મળ્યું કે કોઈ વ્યક્તિ એટલે માની લો કોઈ રેસ્ટોરન્ટમાં કે આપણા રૂમમાં કે બેડરૂમમાં કે બાલ્કનીમાં કે કોઈના રિલેટિવ્સ કે કોઈ અલગ વ્યક્તિ સ્મોકિંગ કરે છે અને થોડા સમય પછી એ એરિયામાં ભલે એ વ્યક્તિ નીકળી જાય છે પણ એનો ધુમાડો ત્યાં ને ત્યાં હોય છે અને બીજી કોઈ વ્યક્તિ, બાળક કે બીજું કોઈ પણ વ્યક્તિ એ એરિયામાં જાય છે અને શ્વાસ એ એરિયાની હવા એના ફેફસામાં જાય છે, એ પણ કેન્સર માટે કારણભૂત અને ફેફસાના રોગો માટે કારણભૂત થઈ શકે છે. ઇન શોર્ટ કે ભલે આપણને અત્યાર સુધી એવું લાગતું હતું કે સ્મોકિંગ કરી રહ્યા છે સામેવાળી વ્યક્તિ નુકસાન પડે, સ્મોકિંગ કર્યા પછી પણ એ વ્યક્તિ એ જગ્યા પરથી હટી જાય છે અને બીજી વ્યક્તિ ત્યાં આવે છે અમુક કલાકો એટલે 4 થી 6 કલાકોમાં, તો પણ એ ધુમાડો એના શરીરમાં જઈને એને પણ કેન્સર થવાની પોસિબિલિટી કરે છે. આપણે તંબાકુ રિલેટેડ કેન્સરો કયા કયા પ્રકારના હોય છે કે માત્ર જે તંબાકુથી જ થાય? તંબાકુથી થતા કેન્સરોમાં મોઢાનું કેન્સર સૌથી કોમન છે, આ ઉપરાંત ફેફસાના કેન્સર,
પેટના કેન્સર, અન્નળી, લીવર, કિડની, મૂત્રાશય, આ બધા કેન્સર ડાયરેક્ટ તમાકુ રિલેટેડ છે. તમે ઘણા વખતથી કેન્સરના રોગો સાથે સંકળાયેલા છો, તો કોઈ થોડા એવા ડેટા આપશો કે 6 વર્ષથી 18 વર્ષ સુધીના વ્યક્તિઓ, મહિલાઓ કે સામાન્ય લોકોને કેન્સરના કેટલા લોકોને આવા કેન્સર થતા હોય છે? જનરલી ભારતની અંદર આપણે વાત કરીએ એમાં લેટેસ્ટ ડેટા પ્રમાણે કે દર વર્ષે અરાઉન્ડ 13 લાખ લોકોને કેન્સરની થતું હોય છે. અને અત્યારે જો વાત કરીએ કે હયાત કેન્સરના પેશન્ટોની સંખ્યા 35 થી 40 લાખની વચ્ચે છે, એટલે કે આપણે લગભગ 135 કરોડની વસ્તીમાંથી વર્ષે દિવસે 13 લાખ લોકોને કેન્સર, એટલે 0.1% જેટલા લોકોને કેન્સર થતું હોય છે. એમ આંકડો જોતા પર્સન્ટેજમાં આપણને ઘણું નાનું લાગે, અને એમ જોતા 13 લાખ એ નાની સંખ્યા નથી, કારણ કે આ આંકડો 10 વર્ષની અંદર 8 લાખથી 13 લાખ પહોંચ્યો છે. એટલે ઘણો ઝડપથી આગળ વધી રહ્યો છે, જે 20 લાખ પહોંચતા વાર ના લાગે, બીજા રોગની સરખામણીમાં ઘણો આગળથી વધી રહ્યો છે. એનું કારણ છે કે આપણા આજુબાજુ અને આપણા ડેલી ચરણમાં ઉપયોગ થતા વ્યસનોનો, જેમ કે આજે સિટીઝની અંદર પણ નાના છોકરાઓ અને મહિલાઓમાં પણ સ્મોકિંગનું અને તમાકુનું વ્યસન ઘણા મોટા પાયે જોવા મળી રહ્યું છે, જે ભવિષ્યમાં જતા નુકસાનકારક થવાનું જ છે. એક ડેટા પ્રમાણે ભારતની અંદર 50 થી 60% પુરુષોને તમાકુનું વ્યસન છે, જ્યારે અરાઉન્ડ 25 થી 30% બહેનોને તમાકુનું વ્યસન છે, અને છોકરાઓ એટલે જેની ઉંમર 9 થી 15 વર્ષ વચ્ચેની હોય એમાં 15% લોકોને પણ આ તમાકુનું વ્યસન છે. ડૉક્ટર, ઘણા બધા લોકો એવા હોય છે કે જેને વ્યસન છોડવાની ઈચ્છા હોય છે, અને ઘણી વખત કોશિશો પણ કરી છે, ઘણી બધી સંસ્થાઓ પણ કામ કરી રહી છે, એમ છતાં વ્યસનનું જે જોઈતું જોઈએ એવું પ્રમાણ નથી ઘટ્યું, તો શું રસ્તો છે? અને બીજો સવાલ એ પૂછવો છે કે ઘણા લોકો એવો પ્રશ્ન કરતા હોય છે કે જો તમને તમાકુ કે ગુટકા ડેન્જર લાગતા હોય તો એનું પ્રોડક્શન શા માટે ના બંધ થઈ જવું જોઈએ, તો આ બધી બાબતો પણ અમારે તમારી પાસે જાણવી છે. હવે વસ્તુ એ છે કે સૌ પ્રથમ તો તમાકુ કે જે છોડવું, આપણે બધા જાણીએ છીએ કે જે લોકો તમાકુના વ્યસની છે એ લોકો પણ જાણે છે કે એમને તો છોડવું જ છે, પણ એમને તો છૂટતું નથી, અને એના સાયન્ટિફિક ડેટા પણ છે અને રિસર્ચ પણ છે. તમાકુમાં મેઇનલી દર્દીને કે જે વ્યક્તિ છે એને તલબ હોય છે નિકોટિનની, અને એ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ પણ છે કે નિકોટિનની કેન્સર નથી થતું, પણ નિકોટિનની તલબમાં લીધે જે તમાકુ આપણે વ્યસન કરી રહ્યા છીએ એના લીધે કેન્સર થાય છે. એટલે ઇન શોર્ટ, શરીરને જરૂર છે નિકોટિનની, આદત છે નિકોટિનની, પણ નિકોટિન તમાકુમાં મળે છે એના લીધે આપણે તમાકુ ખાઈએ છીએ, એમાંથી આ બધા રોગો ઉદ્ભવે છે. એટલા માટે જ આપણે ટ્રીટમેન્ટમાં પણ નિકોટિનનો ઉપયોગ કરતા હોય છે વ્યસન મુક્તિ માટે. હવે સૌ પ્રથમ તો આપણે આંકડા જોઈએ, લગભગ 100 થી 100% લોકો જે તમાકુને વ્યસન છે અને તમાકુનું વ્યસન છોડવું છે, પણ એ 99% લોકો એ છોડી નથી શકતા પોતાના સ્વબળે. ફક્ત 1% લોકો જ પોતાના સ્વબળે, એટલે વિધાઉટ કોઈની હેલ્પ કર્યા વગર એ તમાકુનું વ્યસન બંધ કરી શકે છે. સાયન્ટિફિક મદદ દ્વારા આપણે આ વસ્તુનો આંકડો 20% સુધી પહોંચાડી શકે છે, પણ જ્યારે પણ કોઈ વ્યક્તિ નક્કી કરે કે ના મારે તમાકુનું વ્યસન ત્યજવું છે, ત્યારે સરકારી હેલ્પલાઇન નંબર અથવા તો સરકારી હોસ્પિટલની અંદર પણ ડી એડિક્શન સેન્ટર હોય છે, અથવા તો કોઈ પ્રાઇવેટ સાયકિયાટ્રિસ્ટની અંદર, મેઇન કામ આ સાયકિયાટ્રિસ્ટની અંદર કરવું વધારે જરૂર છે, કારણ કે જ્યારે તમાકુનું વ્યસન છોડે છે ત્યારે શરીરને તમાકુની તલબ જાગે છે, એ વખતે શરીરની અંદર બેચેની, ગભરાટ, પાલ્પિટેશન એટલે હૃદય ધબકારા વધવા, માથું દુખવું, બીપી વધવું ઘટવું, એ બધા ચેન્જીસ થતા હોય છે, એને શાંત કરવા માટે અમુક મહિના 2 મહિના ગોળીનો કોર્સ પણ આપવામાં આવે છે, જેથી કરીને દર્દી તમાકુના આટલા લાંબા જે વ્યસનીઓ રાતોરાત છોડવાથી એના શરીરને નુકસાન ના પહોંચે. એટલે અમારી તો એ જ સલાહ કે પ્રોપર સાયન્ટિફિક ગાઈડન્સની અંદર આ વસ્તુ છોડવી જોઈએ, તો જ આપણાથી આ વસ્તુ છૂટે. ઘણા લોકો એવું ટ્રાય કરતા હોય છે કે આપણે ચલો 20 પડીકી ખાઈએ છીએ કે 20 સિગરેટ પીએ છીએ, નેક્સ્ટ વીક 10 કરશું, પછી 5 કરશું, પણ મોટાભાગના લોકો એમાં ફેલ થાય છે, કારણ કે એક ફોર્મ્યુલા છે જ નહીં. જો તમારે 20 સિગરેટ પીતા હો તો કાલ સવારે જ બંધ કરવી પડે, પણ એ 20 સિગરેટ તમે બંધ કરો તો તમને પણ જાણો છો કે 20 થી 10 કરવામાં પણ શરીરને ઘણી પીડા થતી હોય છે. એટલે પ્રોપર ગાઈડન્સની અંદર આ વસ્તુ તમારે કરવી જોઈએ. હવે બીજો પ્રશ્ન સાહેબે પૂછ્યો છે, ટેકનિકલી જો કે સરકારી પ્રશ્ન કે સરકારી ઓફિસર વધારે જવા હોય, છતાં પણ તો અમુક સાયન્ટિફિક ડેટા છે, અમુક ઇકોનોમિક્સ ડેટા છે કે જેના કારણે તમાકુનું પ્રોડક્શન રાતોરાત સરકાર નથી બંધ કરી શકતી. કે એક તો વસ્તુ કે ભારતની અંદર ઓલમોસ્ટ 10 લાખ જેટલા લોકોની રોજગારી ડાયરેક્ટ તમાકુ અને તમાકુના પ્રોડક્ટ્સ પર ટકેલી છે. સેકન્ડ વસ્તુ કે તમાકુના એક્સપોર્ટથી આપણને, એટલે સરકારને રેવન્યુ, એટલે ફોરેન કરન્સી સારા એવા પ્રમાણમાં મળે છે. એટલે રાતોરાત નહીં પણ ધીરે ધીરે સેક્ટર વાઇઝ સેક્ટર, સેગમેન્ટ
એ લોકો ઓછું કરી રહ્યા છે, કારણ કે રાતોરાત લોકો બેરોજગાર ના થઈ શકે અને ગવર્મેન્ટ રેવન્યુ પર એની ઇફેક્ટ ના આવે. મેં આ જ રીઝન મોસ્ટલી લાગે છે કે ગવર્મેન્ટ એક બાજુ આપણને તમાકુના વ્યસન સામે બચાવવા માગે છે અને બીજી બાજુ પ્રોડક્શન રાતોરાત બંધ નથી કરાઈ શકતી ખેતરની અંદર. તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર અંકિતભાઈ પટેલ. તમે જોયું કે એમણે ઘણી બધી એવી બાબતોની ચર્ચા કરી કે જે તમે ભાગ્યે જ સાંભળી હશે, અને એમણે એકદમ ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વની વાતો તમારી સાથે શેર કરી હતી. ડૉક્ટર અંકિત પટેલ, થેન્ક યુ વેરી મચ. ખબર છે ડોટ કોમ પર વાત કરો.